બીજા તબક્કાનું મતદાન છે, 8 વાગ્યાની અડધા કલાકની વાર છે, પરંતુ તે પહેલા જ બોરસદમાં ઈવીએમ ખોટવાયું છે. આણંદના બોરસદમાં ઈવીએમ ખોટવાયું છે, તેને બદલવાની તૈયારીઓ ચાલી રહી છે. મતદાનની શરૂઆત પહેલા જ વિઘ્ન આવ્યું છે. પીપળીમાં વોટ નંબર 2 નું ઈવીએમ ખોટવાયું છે, તો અધિકારીઓ દ્વારા ટેસ્ટિંગ દરમિયાન જ આ એરર આવી છે. તો આણંદના બોરસદમાં ઈવીએમ ખોટવાયું છે, એરર આવી છે. ઈવીએમમાં મતદાનની શરૂઆત પહેલા જ આ વિઘ્ન સામે આવ્યું છે. પીપળીમાં વોટ નંબર 2 નું ઈવીએમ ખોટવાયું છે. અધિકારીઓ દ્વારા ટેસ્ટિંગ દરમિયાન એરર આવી છે અને જે સોલ્વ કરવાનો, શોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આણંદના બોરસદમાં. આપને જણાવી દઈએ કે બોરસદમાં ભરતસિંહ સોલંકી મતદાન માટે જવાના છે. તો સાથે જ આપને જણાવી દઈએ, ફક્ત અડધા કલાકની વાર છે, અડધો કલાક બાદ શરૂ થશે મતદાન. આપે મૂળ બનાવી જ લીધો હશે, ઘરની બહાર નીકળો અને મતદાન કરો. લોકશાહીનો સૌથી મોટો આ પર્વ છે અને આ પર્વમાં આપ પણ ભાગીદાર બનો. 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થવાનું છે. મતદાન ચાલુ રહેશે સાંજે 5 વાગ્યા સુધી. આપ આપના ઘરની બહાર નીકળો, જે પણ કામ છે પતાવીને જાઓ, અથવા તો પહેલા મતદાન કરીને કામને પતાવો. કારણ કે પહેલા તબક્કાના મતદાનમાં પણ આપણે જોયું હતું કે મોટી સંખ્યામાં મહિલાઓ સવારમાં મતદાન કરવા માટે પહોંચી હતી. કારણ કે સામાન્ય રીતે મહિલાઓને સવારમાં કામ હોય છે, પરંતુ તેઓનું કહેવું હતું કે આ કામ સૌથી અગત્યનું છે, સૌથી મહત્વનું છે, લોકશાહીના પર્વમાં ભાગીદાર બનવું. આ સાથે વાત કરીશું વાવ બેઠકની. વાવ બેઠક પરથી 2 બળિયા ઉમેદવાર છે, શંકર ચૌધરી અને ગેનીબેન ઠાકોર મેદાને છે. ઓબીસી નેતાઓની ટક્કર પર રાજ્યભરની નજર રહેલી છે. બનાસકાંઠા જિલ્લાની સૌથી હાઈ પ્રોફાઇલ બેઠક વાવ. ભાજપે અહીંથી ચૌધરી સમાજના દિગ્ગજ નેતા અને વર્તમાન પ્રધાન શંકર ચૌધરીને ફરી મેદાને ઉતાર્યા છે. તો ઠાકોર મત બેંક પર પ્રભુત્વ ધરાવતા મત વિસ્તારમાં કોંગ્રેસે ફરી એકવાર ગેનીબેનને ટિકિટ ફાળવી છે. વર્ષ 2012માં પ્રથમ ચૂંટણી હારવા છતાં કોંગ્રેસે ફરી ગેનીબેનમાં વિશ્વાસ મૂક્યો. ગેનીબેનના ઠાકોર સેના સાથે સારા સંબંધો છે. શંકરભાઈ ચૌધરી 4 ટર્મથી ધારાસભ્ય ચૂંટાયા. વર્ષ 2012માં મોદી લહેરમાં શંકર ચૌધરી લગભગ 12,000 મતથી વિજેતા બન્યા. ગુજરાત સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ શહેરી વિકાસ જેવા મહત્વના ખાતા સંભાળ્યા. તો બનાસકાંઠામાં સહકારી માળખા પર પણ ખાસું એવું પ્રભુત્વ તેઓ ધરાવે છે. શંકર ચૌધરી બનાસ ડેરીના વર્તમાન ચેરમેન અને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેન પણ છે. શંકર ચૌધરીના કદ સામે ગેનીબેન ચૌધરી ભલે નબળા ઉમેદવાર ગણાતા હોય, પરંતુ બંને દિગ્ગજ ચહેરાઓની ટક્કરમાં જ્ઞાતિ સમીકરણો નિર્ણાયક બની શકે છે. તો આ સાથે જ ઉત્તર ગુજરાતની સૌથી ચર્ચાસ્પદ બેઠક હોય તો તે છે મહેસાણા, જ્યાંથી રાજ્યના ઉપમુખ્યમંત્રી ચૂંટણી મેદાને છે. તો સામે કોંગ્રેસે પૂર્વ સાંસદ જીવાભાઈને ટિકિટ આપી છે. મહેસાણા એટલે પાટીદાર આંદોલનનો ગઢ, જ્યાંથી 2 દિગ્ગજો આમને સામને છે. એક તરફ છે ગુજરાતના હાલના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા જીવાભાઈ પટેલ ચૂંટણી મેદાને છે. ભાજપના ઉમેદવાર નીતિન પટેલ અત્યાર સુધીમાં 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને વધુ 1 વખત વિધાનસભા પહોંચવા માટે પાટીદાર આંદોલન પ્રભાવિત મત વિસ્તાર મહેસાણાથી ચૂંટણી મેદાને છે. નીતિન પટેલે તેમની રાજકીય કારકિર્દીમાં અનેક વિભાગો સંભાળ્યા. પાટીદાર આંદોલન બાદ તેમને વિરોધનો સામનો પણ ઘણી વખત કરવો પડ્યો. પાટીદાર ફેક્ટરનો જ લાભ લેવા માટે કોંગ્રેસે નીતિન પટેલની સામે પણ પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી. કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઈ પટેલ ભૂતકાળમાં મહેસાણાથી 3 વખત લોકસભાની ચૂંટણી લડ્યા, જેમાં વર્ષ 2004માં જીત મેળવી, પરંતુ 2009 અને 2014માં હારનો સામનો કરવો પડ્યો. પરંતુ બંને ઉમેદવારોને
અલગ અલગ ચૂંટણીમાં પાટીદારો સહકાર આપતા આવ્યા છે, એટલે એક જ બેઠક પર બે પાટીદાર ઉમેદવારોનો રાજકીય જંગ કાંટાની ટક્કર કહી શકાય. તો આજે થવાની છે દિગ્ગજોની વચ્ચે કાંટાની ટક્કર. ગ્રાફિક્સના માધ્યમથી અમે સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આખરે કયા કયા દિગ્ગજો વચ્ચે છે આ કાંટાની ટક્કર. વાવ બેઠક પરથી શંકર ચૌધરી અને ગેનીબેન વચ્ચે છે કાંટાની ટક્કર. આ બંને નેતા સમાજ પર પ્રભુત્વ ધરાવે છે, જોવાનું રહેશે કે કોનું પલડું ભારે રહેશે. તો રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર ખુદ અહીંયા ચૂંટણી લડી રહ્યા છે. તો લવિંગજી સામે છે, તેમના સામે ખરાખરીનો જંગ અહીંયા જોવા મળવાનો છે આ બંને નેતાઓનો. રાધનપુર બેઠક પરથી લવિંગજી, તો તેમના સમાજ પર તેઓ પ્રભુત્વ ધરાવે છે. તો બીજી તરફ અલ્પેશ ઠાકોર સામે છે, આ કાંટાની ટક્કર જોવા મળવાની છે. આ બેઠક પણ અતિ મહત્વની ગણાય છે, કારણ કે જ્ઞાતિ સમીકરણ ઘણા ભાગ ભજવે છે આ બેઠક પર. આ સાથે જ આગળ વધીશું. અલ્પેશની જ વાત કરીએ તો ઓબીસી આંદોલનને એક રાજકીય રંગ પણ તેમણે આપ્યો હતો અને તેમના સમાજને એકત્રિત કરવાનો પ્રયત્ન કર્યો છે અલ્પેશ ઠાકોરે. ત્યારે જોઈશું કે સમાજ હવે તેમની પડખે રહે છે કે નથી રહેતું, રાધનપુરની જનતા તેમની પડખે રહે છે કે પછી નથી રહેતી. એ મતદારોનો મિજાજ, મૂડ જ ખ્યાલ આવી જશે આજે જ્યારે તેઓ મતાધિકારનો ઉપયોગ કરવા માટે બહાર નીકળશે. મહેસાણા બેઠક પણ અતિ મહત્વની મનાય છે, કારણ કે આ બેઠક પરથી ડેપ્યુટી સીએમ ખુદ મેદાને છે. તેમની સામે સાંસદ જીવાભાઈ પટેલની ટિકિટ આપવામાં આવી છે. એટલે ભાજપ અને કોંગ્રેસના આ દિગ્ગજો છે અને દિગ્ગજો વચ્ચે જંગ જામવાનો છે. ડેપ્યુટી સીએમની વાત કરીએ, નીતિનભાઈ પટેલની વાત કરીએ તો તેમની સામે રોષ જોવા મળ્યો હતો, પરંતુ શું આ રોષ પાટીદારોનો રોષ છે તે વોટમાં પરિવર્તિત થશે કે નહીં તે જોવાનું રહેશે, કારણ કે તેઓ ડેપ્યુટી સીએમ છે અને તેમની સાથે પણ મોટો વર્ગ જોડાયેલો છે, મહેસાણાનો જોડાયો છે, ત્યારે જોવાનું રહેશે. તો આ સામે જ જીવાભાઈની પણ વાતચીત કરીશું. આગળ જીવાભાઈની જો વાત કરીએ તો તેમની ફેવરમાં પણ ઘણા બધા પોઈન્ટ્સ જઈ શકે છે, કારણ કે આરોપ પ્રત્યારોપની રાજનીતિ પણ થઈ હતી. ડેપ્યુટી સીએમએ જીવાભાઈ પર આરોપ પણ લગાવ્યો હતો કે તેઓ 6 મહિના પહેલા, એટલે કે ચૂંટણીના 6 મહિના પહેલા તેમની પાસે આવ્યા હતા ભાજપમાં જોડાવા માટે. આવા આરોપ પણ લગાવવામાં આવ્યા હતા. એટલે આ વખતની ચૂંટણીમાં ઘણા બધા આરોપ પ્રત્યારોપ લાગ્યા છે, પરંતુ તેની અસર મતદારો પર કેટલી થાય છે તે જોવાનું રહેશે. શું મતદારો આ બધા આરોપોને ધ્યાનમાં રાખીને મતદાન કરવાના છે કે પછી તેઓના પસંદવાળા નેતાને તેઓ ચૂંટીને લાવવાના છે, તે ખાસ સમજવા જેવી બાબત હશે. તો દિગ્ગજો વચ્ચે આ જંગ આજે જોવા મળવાનો છે. મતદારોનો મૂળ આજે ઈવીએમમાં કેદ થવાનો છે. તો બનાસકાંઠા જિલ્લામાં 9 બેઠકો પર મતદાન યોજાશે. કુલ 21.44 લાખ મતદારો મતદાન કરી 70 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. અહીં 2553 પોલિંગ બુથ ગોઠવવામાં આવ્યા છે તાલુકા મથક પર. આ વખતે પ્રથમવાર ખાસ મહિલા બુથનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો 2553 પોલિંગ બુથ, પ્રથમવાર ખાસ મહિલા બુથનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. પાલનપુરની વાત કરી રહ્યા છે, બનાસકાંઠાની 9 બેઠકો પર મતદાન. ગુજરાતમાં આજે 3 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન યોજાનાર છે. ટૂંક સમયમાં આ મતદાન શરૂ થશે. વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની, તો બનાસકાંઠા જિલ્લામાં પણ ટોટલ 9 બેઠકો માટે મતદાન યોજાશે. આ મતદાનમાં 9 બેઠકો પર ટોટલ 21,44,000 મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરશે. બનાસકાંઠા જિલ્લાની 9 બેઠક પર ટોટલ 70 ઉમેદવારો છે અને આ વખતે ખાસ સખી મંડળ દ્વારા મહિલા બુથનું પણ આયોજન કરાયું છે. ત્યારે 21,44,000 જેટલા મતદારો 2553 જેટલા પોલિંગ બુથ પરથી પોતાના મતદાનનો ઉપયોગ કરશે અને 70 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. અને ટૂંક સમયમાં જ આ મતદાન શરૂ થશે અને મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા પણ ખાસ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. આનંદ જયસ્વાલ, એટીવી ન્યૂઝ, બનાસકાંઠા. તો સાથે જ અંબાજીમાં કયા પ્રકારની તૈયારીઓ છે તે જાણવા માટે જઈશું અંબાજી.
બનાસકાંઠા જિલ્લામાં આજે વિધાનસભાના બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે. ત્યારે આપણે બતાવી દઉં કે આપણે જે મતદાન મથક ઉપર ઊભા રહે છે ત્યાં આજે દાંતા વિધાનસભા બેઠકના કુલ 97,379 અને પુરુષોમાં એમ કહી શકાય 1,448 આમ કુલ મળીને 2,00,000 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર છે. અને એમ ચોક્કસપણે બતાવીશ કે આ દાંતા બેઠક એ આદિવાસી બેઠક છે અને જ્યાં ભાજપ અને કોંગ્રેસ સાથે સીધો જંગ ખેલાઈ રહ્યો છે. જોકે ગત બેઠકમાં આ બેઠક ઉપરથી કોંગ્રેસે પોતાના ઉમેદવાર વિજય પ્રાપ્ત થયા હતા અને આ વખતે જોવાનું રહેશે કે કયા ઉમેદવાર પોતાની બાજી મારશે. મહેન્દ્ર અગ્રવાલ, ઈટીવી ન્યૂઝ, અંબાજી. તો દિગ્ગજો વચ્ચે કાંટાની ટક્કર. વિરમગામની વાત કરીશું કે વિરમગામનું ચિત્ર શું દર્શાવી રહ્યું છે. વિરમગામમાં પણ છે કાંટે કી ટક્કર અને તે સમજાવવાનો પ્રયત્ન કરીશું ગ્રાફિક્સના માધ્યમથી અમે કે વિરમગામમાં કયા પ્રકારનો માહોલ છે. કારણ કે વિરમગામની જો વાતચીત કરવામાં આવે તો હાર્દિક પટેલ ત્યાંથી આવે છે, વિરમગામથી આવે છે, પરંતુ તેજશ્રીબેન બીજેપી તરફથી ઉમેદવાર છે. તો તેમની સાથે સામે છે લાખા ભરવાડ. તેજશ્રીબેન બીજેપી તરફથી છે, કોંગ્રેસમાંથી છેડો ફાડી અને તેઓ બીજેપીમાં જોડાયા અને ફરી એક વખત તેમને ટિકિટ મળી છે. તેજશ્રીબેનને એ વ્યવસાય ડોક્ટર છે, ડોક્ટર તરીકે તેઓ ઓળખાય છે અને મહિલા ચહેરો છે માટે એક મહિલાઓનો ઝુકાવ પણ તેમની તરફ રહેશે. તે જોવાનું રહેશે કે શું વિરમગામની મહિલાઓ તેમની પર વિશ્વાસ મૂકશે કે નહીં મૂકે, પછી કે પક્ષ પલટાની જે રાજનીતિ છે તે તેમની અગેન્સ્ટમાં જાય છે કે પછી ફેવરમાં જાય છે, તે જોવાનું રહેશે. તો જ્ઞાતિ સમરકરણની રીતે લાખા ભરવાડ છે, તેમની સામે ભરવાડ ચહેરાને ઉભો રાખવામાં આવ્યો છે. તો તે જોવાનું રહેશે કે આખરે વિરમગામમાં કોણ જીતીને આવે છે. વાત કરીશું હાર્દિક પટેલની. તેમના માતા પિતાએ પૂજા અર્ચના કરી છે કારણ કે છેલ્લા 2.5 વર્ષથી તેમનો દીકરો અનામત આંદોલન ચલાવી રહ્યો છે. આજે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે હાર્દિકના માતા પિતાએ પૂજા અર્ચના કરી હતી આજના દિવસે. કારણ કે જો ઉત્તર ગુજરાતની વાતચીત કરવામાં આવે તો પછી મહેસાણા અનામત આંદોલનનું ઇપી સેન્ટર ગણાયું હતું, ત્યારે અહીંયાથી ડેપ્યુટી સીએમ એટલે પાટીદાર ચહેરો અહીંયાથી ઉમેદવાર છે, એટલે ભાજપ તરફથી ડેપ્યુટી સીએમ ઉમેદવાર છે. જોવાનું રહેશે કે પાટીદારોનો ઝુકાવ કઈ તરફ જાય છે. તો આ હાર્દિકના માતા પિતા જે મતદાન પહેલા તેઓ પણ પૂજા અર્ચના કરતા નજરે પડ્યા છે. તો હાર્દિકના માતા પિતાએ પણ પૂજા અર્ચના કરી ત્યારબાદ તેઓ મતાધિકારનો ઉપયોગ કરશે. વિરમગામ જ્યાંથી આ દ્રશ્યો આપ જોઈ શકો છો. મેં વોટ દેવા જવા નહીં અમે આજે, તો ભાજપની સરકાર એમાં 14 છોકરા મારી નાખાય, તો 14 છોકરા ઉપર ભાજપે કોઈ એમ કે એનો અમને ન્યાય નથી આપ્યો એમ કે, એટલે આજે અમે વોટ દેવા જઈશું તો અમે ભાજપને વોટ નહીં આપીએ. અમે કોઈ પણ ગમે તેને આવશું પણ ભાજપને વોટ નહીં આપીએ. ભગવાનને અમે પ્રાર્થના કરી જે એમાં 14 બેટામાં એમ કે 14 છોકરા મારી નાખાય, અમને એનો ન્યાય નથી આપ્યો, તો આજે ભગવાન અમે પ્રાર્થના કરી કે આ 6 કરોડ ગુજરાત જનતા છે એ ભાજપને વોટ કોઈ એમ કે નહીં આપે, કોઈ બી ગમે તે પક્ષને આપે પણ ભાજપ નહીં આપે, એટલે ભાજપને અમારે એમ કે હટાવી દેના હે. પૂજા અર્ચના તો અમારા ધર્મ હૈ, હર દિન કરતે હૈ, પર વો બીજેપીને હમારા બચ્ચે કો માર દિયા હૈ, દંગા ફસલ કર દિયા, 14 વો અનામત દેને મેં વો બોલતા હૈ કે અનામત નહીં મિલતી હૈ, કુછ બંધારણ લાગુ પડતા. તો ઠક્કર બાપાનગરની પણ વાતચીત કરીશું. ઠક્કર બાપાનગરમાં કયા પ્રકારનો મતદાન પહેલાનો માહોલ છે, કયા પ્રકારની તૈયારીઓ છે, તો બૂથ પર કયા પ્રકારની તૈયારીઓ છે, ચાંપતો બંદોબસ્ત અહીં ગોઠવાઈ દેવામાં આવ્યો છે. કારણ કે આ પણ પાટીદાર પ્રભાવિત વિસ્તાર છે, મોટી સંખ્યામાં અહીંયા પાટીદારો છે અને અહીંયા વલ્લભ કાકડિયા પણ ચૂંટણી મેદાને છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના આજે બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. આજે ચૂંટણીનું મતદાન છે ત્યારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને 93 બેઠકોને લઈને ચૂંટણીમાં મતદાન થવાનું છે. સુરક્ષા કર્મચારીઓનો કાફલો ઉતાર દેવામાં આવ્યો છે. અમદાવાદ સહિત તમામે તમામ જે બૂથો ખરા હતા, તમામે તમામ મતદાન કેન્દ્ર ખરા, તેની પર ખાસ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઠક્કર બાપાનગર, બાપુનગર, નિકોલ, નરોડા જેવા વિસ્તારોની જે વાત કરીએ, પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારો જે ખરા, ત્યાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે ઇનપુટ્સ મળ્યા તે પ્રકારે ગરબડી થવાના ચાન્સીસ છે. તો સુરક્ષા કર્મચારીઓ ખરા તેને પૂરેપૂરી વ્યવસ્થા કરી છે કે મતદાન દરમિયાન કોઈ પણ પ્રકારનો ડખો થાય નહીં. કેમેરામેન નિકુંજ સાથે હિમાંશુ વોરા, ઈટીવી અમદાવાદ. તો 14 જિલ્લાની 93 બેઠકો પર આજે મતદાન છે, કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. દિગ્ગજો વચ્ચે ઠક્કર બાપાનગર જે વાત કરી રહ્યા હતા, વલ્લભ કાકડિયા બીજેપી તરફથી અને તેમની સામે બાબુભાઈ માંગુકિયા, તો આ બંને દિગ્ગજો છે. બાબુભાઈ માંગુકિયા પણ પાટીદાર ચહેરો છે,
તો સામે વલ્લભ કાકડિયા છે, જો કે વલ્લભ કાકડિયાનો ત્યાં વિરોધ પણ થયો હતો, વલ્લભભાઈનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને જો કે તેમની અહીંયા પણ જ્ઞાતિ સમીકરણ ક્યાંક કામ કરી રહ્યા છે આ બેઠક પર પણ તેવું દેખાઈ રહ્યું છે. જોવાનું રહેશે વલ્લભભાઈ ઉપર કેટલો, કારણ કે સરકારમાં છે માટે તેમની તરફ ઝુકાવ કેવો રહેશે ત્યાંની જનતાનો, ઠક્કર બાપાનગરની જનતાનો. ક્યાંક ક્યાંક નાનો મોટો વિરોધ જરૂર થયો હતો, પરંતુ વિશ્વાસ મૂકશે કે નહીં તે જોવાનું રહેશે. તો આ સાથે જ બીજા તેમની સામે જે ઉમેદવાર છે કોંગ્રેસ તરફથી, બાબુભાઈ માંગુકિયા, વ્યવસાયે તેઓ વકીલ છે, હાર્દિકના પહેલા તેઓ વકીલ પણ રહી ચૂક્યા છે, પાટીદાર ચહેરો છે. ક્યાંક તેમનો પણ વિરોધ થયો હતો, અંદર અંદર જ વિરોધ જોવા મળ્યો હતો, પાટીદારોમાં ક્યાંક વિરોધ જોવા મળ્યો હતો. એટલે બંને સામે અસંતોષ જરૂર છે, પરંતુ આ સંતોષ વોટમાં પરિવર્તિત થશે કે નહીં તે આવનારા સમયમાં આપણને ખ્યાલ આવશે. 18મી તારીખે જ્યારે રિઝલ્ટ આપણી સામે હશે ત્યારે ખ્યાલ આવશે. તો બંને દિગ્ગજો વચ્ચે ઠક્કર બાપાનગરમાં પણ કાંટાની ટક્કર જોવા મળવાની છે. તો 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થવાનું છે અને લગભગ 10 મિનિટ જેટલો સમય બાકી રહી ગયો છે. 10 મિનિટ બાદ મતદાન શરૂ થવાનું છે. આપ પણ ઘરની બહાર નીકળો, મતદાન કરો, આપની સેલ્ફી લો અને આપની સેલ્ફી મોકલી આપો ઈટીવી ન્યૂઝ ગુજરાતી પર અને ઈટીવીની સ્ક્રીન પર ચમકો.